નમસ્કાર સુપ્રભાતમ યુગ નિર્માણના દૈવી કાર્યને વરેલી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રી પાસે પ્રાર્થના આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય તથા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવા શુભ ઉદ્દેશ્યથી એક ગાયત્રી મહામંત્ર ઓમ ભૂર્ભુઆ સ્વા તવિતુર્વારેણ્યામ પ્રચો પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે બાલ નિર્માણનો શુભારંભ આત્મ નિર્માણથી કરો બાળકોમાં સદ્ગુણો સદગુણો તથા સારી તેઓની સ્થાપના કરવા માટે માતા પિતાએ પોતે પણ પોતાના જીવનમાં તેમનો વિકાસ કરવો જોઈએ પોતાનો સુધાર કર્યા વગર બાળકોને સુધારવાનો પ્રયત્ન એ છે પોતે બીડી પિતા પિતા બાળકોને ન કરવાનો ઉપદેશ આપવો કેટલા અંશે યોગ્ય છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક બેન આવ્યા છે એના દીકરાને લઈને આવ્યા છે સ્વામીજી મારો દીકરો ગોળ બહુ ખાય છે સ્વામીજીએ જોયું માથે હાથ ફેરવ્યો પણ બેનને કીધું બેન અત્યારે નહીં તમે આવતા રવિવારે આવજો બીજા રવિવારે બેન આવ્યા છે બેને ફરી પાછું કીધું છે આ મારો દીકરો ગોળ બહુ ખાય છે અને ગોળ છોડાવો છે સ્વામીજીએ કીધું હજી આ વખતે નહીં હજી આવતી વખતે આવજો ત્રીજા રવિવારે આવ્યા ત્યારે રામકૃષ્ણ પરહંશે દીકરા ઉપર પ્રેમાળ હાથ ફેરવીને કીધું બેટા ગોળ ન ખવાય ગોળ ખાવાથી આ થાય તે થાય ગોળના બધા જ સારા નરસા ઉપાયો બતાવ્યા અને કીધું કે બેટા ગોળ ખાવું નુકસાનકારક છે અત્યારથી આટલું ગોળ ન ખવાય બાળકોને એ બાળકને વાત ગમી અને એણે ગોળ છોડી દીધો આટલી નાની સુની બાબત માટે ત્રણ ત્રણ ધક્કા ખવડાવવા માટે એ દીકરાની માં બોલ્યા છે કે સ્વામીજી જો આટલી જ વાત હતી તો આ તમે મને ત્રણ ત્રણ રવિવારથી ધક્કા ખવડાવો છો એનું શું માત્મ્ય ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા છે દેવી ત્યારે હું પણ ગોળ ખાતો હતો મેં છોડવાનો પ્રયત્ન કર્યો બાળકો પાસે જેવા ગુણોની આશા રાખવામાં આવે એવા વાતાવરણનું તેમની આજુબાજુ સર્જન કરવું જોઈએ બાળકો અનુકરણથી શીખે છે પોતે વ્યસન કરતા હોઈએ અને બાળકોને પ્રેરણા આપીએ તો એ પ્રેરણા આસ્યાસ્પદ જ લેખાશે સાચું બોલતા શીખવા માટે ઘરના બીજા બધા સભ્યોએ પણ હંમેશા સાચું બોલવાની ટેવ પાડવી પડે દવા પીવડાવવા માટે દવાખાને લઈ જવા માટે કે ઇન્જેક્શન આપવા માટે બાળકોને ખોટું બહાનું કાઢીને કે જૂઠું બોલીને લઈ જવાથી બાળકો પણ જૂઠું બોલતા થઈ જાય છે અને બીજાને છેતરતા થઈ જાય છે પછી તેમને માતા પિતાની આદર્શ ભરેલી વાતોમાં પણ શંકા પેદા થાય છે તેથી તેઓ પણ તેને જૂઠી માને છે પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠ પૃષ્ઠ સડતાલીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર સેનાની યુગ ઋષિનું આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી ઋષિ ચિંતન ચેનલ દ્વારા યુટ્યુબના માધ્યમથી આપ સૌને મોકલવામાં આવ્યો છે આને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના સ્નેહી સ્વજનોમાં મિત્ર સર્કલમાં ગ્રુપમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા